सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजनमच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्मनाभुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी आ वडीलोनी खुर्शी आम लई लो आम खसेड़ दो थोड़ी आवसे आवसे आओ के मैदान महरखा गा पड़े આમ થોડા થોડા દેખાવ એવા એમ વાલા ભક્તો સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણે બધા સાંભળીએ છીએ. સુકાનંદ સ્વામીનું પોતાનું જીવન જ એવું છે કે આપણને બધાને સ્વામીના જીવન દ્વારા ભગવાનને રાજી કરવાનું બળ મળે, આપણા જીવનની અંદર ઘણા મોટા ફેરફારો થાય એવું સ્વામીનું અગાધ જીવન છે. સ્વામીની જે આપણે જીવન દરમિયાન જે કડીઓને વિશેષ ને વિશેષ સંભાળીએ છીએ એ કડીઓને આપણે એક વખત ગાશું, કારણ કે આ કડીઓ આપણે મોઢે કરવી છે. તો આ કડીને આપણે ગાઈને પછી એમાં પ્રવેશ કરીશું. 17 નંબરની કડી. ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, હોય તે પારકા છે ઘરે ના, તોય તે પારકા છે ઘરે ના, મોટા નાયા પેલા ગુણ તે છે તેનાથી આપણું શોભે છે. માટે અહમ ન ધરવું અંગે, ઓ માટે અહમ ન ધરવું અંગે, ઓયાતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળુ છે રાજી, દીનતામાં દયાળુ છે રાજી, હો કરતા રહેવો હંમેશ હાજી હાજી, માટે જીવનો સત્સંગ કરવો, હો માટે જીવનો સત્સંગ કરવો, ટપ માટે ન કરવો બખેડો, એ મોટપ માટે ન કરવો બખેડો, લોકની મોટપને મેલી, એ
આ લોકની મોટપને મેલી લોકની મોટપ જાલી દેવી હે રામની મોટપ જાલી લેવી શ્રી હરિ કહે સુખ મારો હાથ શ્રી હરિ કહે શુક મારો હાથ વારો ભરી ભરી પાથ ઓ ભેટે વાલો ભરી ભરી પાથ કાને છે વાલો એની સેવા વખાને છે વાલો એની સેવા આ તો છે મારા મુક્તાનંદ જેવા બિરદાવલી પામે છે મુમુક્ષુ બિરદાવલી નડે છે રે મુક્ષુ ત્યારે અવશ્ય જોઈએ જ્ઞાન ચક્ષુ હો ત્યારે અવશ્ય જોઈએ જ્ઞાન ચક્ષુ થયું તે જે થયું તે હરિએ કર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે હે મારું નામ તે ખોટું ધર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે હે મારું નામ તે ખોટું ધર્યું છે સુકાનંદ સ્વામીના ભગવાન શ્રીહરિ ખુલ્લા મુખે વખાન કરે છે આ સુખમુનિ તો મારો હાથ છે આ સુખમુનિ તો સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા છે આ સુખમુનિ અમારા હૃદયના તમામ અભિપ્રાયને જાણે છે આવા અનેક પ્રકારથી વખાન કરે છે ભગવાન સ્વામીનો હાથ ઊંચો કરીને સભામાં બતાવે છે કે આના આંગળા વાંકા વળી ગયા છે અને કેટલું બધું અમારી ગ્રંથ લખવાની કેટલી તમન્ના હશે કે લખતા લખતા આના આંગળા વાંકી વળી ગયા તોય પણ આ સુક મુનિને આટલા વખાન કરવા છતાંય હૃદયમાં રંચ માત્ર અભિમાન આવતું નથી કોઈ વ્યક્તિને માનનો સ્વાદ ચખાડો અને માનનો સ્વાદ ચખાડ્યા પછી એને અભિમાન ના આવે એ બહુ જ મોટી એની સાધના હોય તો જ ના આવે નહીં તો સારો હોય તો પણ માનનો યોગ થતાં માનનો વ્યસની થઈ જાય શ્રીજી મહારાજે વચનાવૃતમાં કીધું માન વિના તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગતી નથી આપણે કોઈ કાર્ય સારું કર્યું આપણી અંદર કોઈક સારો સદગુણ ભગવાને આપ્યો છે અને આપણે એ કાર્ય સત્સંગ માટે કર્યું આપણને બહુ બિરદાવવામાં આવ્યા પછી આપણને એક એવું વ્યસન પડી જાય કે આપણને બિરદાવે તો જ આપણે સત્સંગમાં ચાલી શકીએ આપણને જો બિરદાવાના ભૂલી જવામાં આવે તો આપણો પારો હેઠો ઉતરી જાય એટલે અહીં આગળ બહુ સરસ વિચાર લખ્યો છે બિરદાવલી પામે છે મુમુક્ષુ બિરદાવલી વખાન ત્યારે અવશ્ય જોઈએ જ્ઞાન ચક્ષુ ચર્મ ચક્ષુ નહીં જ્ઞાન ચક્ષુ જોઈએ બહુ સરસ આ સાધના છે આગલી ત્રણ કડી જેમ આપણે મોઢે કરી રાખવાની છે ને ગુણ આવ્યા હોય આપનામાં માટે અહમ ન ધરવું અંગે માટે જીવનો સત્સંગ કરવો આ કડીઓ જેમ મોઢે કરવા જેવી છે એમ આ કડી પણ એક મોઢે કરવા જેવી છે બિરદાવલી પામે છે મુમુક્ષુ ત્યારે અવશ્ય જોઈએ જ્ઞાન ચક્ષુ જે કર્યું તે હરિએ કર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે આટલી જ ભાવના રહે ને આખું જગત આપણને સોનાના ફૂલથી પૂજે ને તો એથી કોઈ બી પ્રોબ્લેમ ના થાય અને જો આટલું ધ્યાન ન રહે તો ખાલી બે જ વાક્ય ક્યારેક ભૂલથી કોઈ શરમે ધર્મે આપણા કીધા હોય ને તો એ પછી આપણે એના વ્યસની થઈ જઈએ માટે જેટલું સારું થાય છે કોણ કરે છે મહારાજ કરે છે આ સાધનાને બહુ ગૂંચો આગળ આજે આપણી માટે બહુ આનંદનો દિવસ કહેવાય સભાની અંદર આજે ઘણા બધા ભક્તો નવા નવા આવે છે પણ આજે મનુભાઈ ફ્લોરિડાથી આવ્યા છે તાળીઓથી આપણે ખૂબ વધાવીએ
આપણા ગુરુકુલના ટ્રસ્ટી છે. અને સૌથી વિશેષ આનંદની વાત એ કે આજે આપણે લોયાધામને જોઈએ છે, આજે આપણે આટલા સંતોને જોઈએ છે, આજે આપણે અહીંયા આગળ સંતો આવે ગુરુજી આવે ત્યારે રાજી થઈએ છે, પણ સૌથી પહેલા અમેરિકાનો દરવાજો ગુરુજીને અહીં બતાવો, ગુરુજી અમેરિકા આવો અને લાવવા માટેનો સૌથી હૃદયમાં જેને સૌથી ભારોભાર પ્રેમ હતો કે મારે સ્વામીને અમેરિકા લાવવા જ છે, એના માટેની સૌથી પહેલી મહેનત અમેરિકામાં એ ભગતે કરેલી છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. આપણને આજ આનંદ થાય કે ક્યારે કોઈ પાયાની ઈંટો હોય છે ક્યાંય દેખાતી નથી હોતી, પાયાની ઈંટ હોય ક્યાંય દેખાય નહીં. આજે ગુરુજી જ અમેરિકા ન આવ્યા હોત તો અમે ક્યાંથી હોત, ગુરુજી જ અમેરિકા ન આવ્યા હોત, અમે સંતો ના આવ્યા હોત તો આવું લોયાધામ ક્યાંથી હોત. એટલે કોઈક કોઈક એવા આંકડિયા હોય છે, ભગવાને કોઈને નિમિત્ત બનાવ્યા હોય છે, પણ આજે એવા ભગત આપણી સભામાં છે, ખૂબ સારા ભક્ત છે, દર્શનીય છે. આજે બહુ આનંદ થયો. મેં ફોન કર્યો, મેં કીધું આવવું પડશે ભગત, શનિવાર લઈને આવે એટલે વધારે આનંદ થયો. અને આજે સુખમુનિનું આખ્યાન, સુખમુનિના વખાણ ભગવાન શ્રીહરિ ખુલ્લા મોઢે સભામાં કરે છે. હવે આગળ એક ઘટના ઘટે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે મોટા મોટા દોષોને ભગવાન શ્રીહરિએ દબાવી દીધા હતા, ભગવાન શ્રીહરિના સંતોએ દબાવી દીધા હતા. કામ ક્રોધ ને લોભ એનું આ પૃથ્વી પરથી જાણે મૂળ ઉખડી જશે એવી બીક એ લોકોને લાગવા લાગી હતી. એક વખત એ લોકોએ ભગવાન શ્રીહરિને કીધું, તમારા સંતો ભક્તો બહુ બળિયા છે તો અમારે તમારા સંતો ભક્તોની શક્તિ જોવી છે, કેવા તાકાતવાળા છે. આજે કામ ક્રોધ લોભ છે, મૂર્તિમાન છે, મૂર્તિમાન છે, અને એ જે કંઈ આ પૃથ્વી પર ફેલાયા છે તેની વૃત્તિ દ્વારા ફેલાયા છે. જે જીવ માત્રમાં કામ ક્રોધ લોભ દેખાય છે ને પોતે સ્વયં આખે આખો કામ નથી, કામનો ફક્ત થોડોક અંશ જ છે, એની સત્તામાં છે, એના વેહુસમાં છે, કામ પોતે નથી. કામ પોતે કેટલો ભયાનક હશે, ફક્ત એની સત્તા લાગુ પડે તો પણ આ બ્રહ્માંડના તમામ જીવોને કામે આવરી લીધા છે. એ કામ મૂર્તિમાન લડવા એ કેવો હોય વિચારો તો. તમારામાં કેટલા ક્રોધ છે? તરખી આંગળી ઊંચી કરી દો. કેમેરામાં કોઈ નહીં ઉતરો, ચિંતા ના કરશો, હું એકલો જ જોઉં છું, મારું તો ભૂલકનું ખાતું છે, ભૂલી જઈ સાંજ પડે. ઓકે મૂકો. તમારે આટલાને ક્રોધ છે બરાબર. હવે તમને ભગત છો બધાય, અને તમને એવું પણ થતું હશે કે મારે ક્રોધ કરવો, કર્યા પછી એવું થતું હશે, થઈ જાય પછી તમને એવું થતું હશે ક્રોધ ખોટો થયો, કરવાનો નહોતો, છતાંય પણ થઈ જાય છે. તો તમે વિચારો કે જે ક્રોધ મૂર્તિમાન સ્વયં આપણામાં નથી, ફક્ત ક્રોધનો અંશ જ છે, એની સત્તામાં એના વેવ્સમાં આપણે છીએ, તો પણ આપણને ભાન નથી રહેતું કે મારે ક્રોધ નથી કરવાનો થઈ જાય છે. તો વિચારો કે ક્રોધ મૂર્તિમાન જો એકલો હામો આવે તો શું થાય? એકલો જે ક્રોધ આખા બ્રહ્માંડોમાં વ્યાપ્ત છે એ એક પોતે એકલો આવીને આપણી પર સવાર થાય તો શું કરીએ? શિવની જેમ પ્રલય કરીએ ને આ જગતનો. એવા એક એક દોષો ભગવાન પાસે આવીને કે છે અમારે લડાઈ જોઈએ છે, યુદ્ધ જોઈએ છે. તમારા બળિયા સાધુઓ છે ને, તમારા બળિયા હરિભક્તો છે ને, જોઈ લઈએ કેવી તાકાત છે. અને સાચી તાકાત તો એ જ છે, હા, કોઈને કાંઈ દબાઈ દેવો એ તાકાત નથી. હું ઘણી વખત કહું છું ને, પોતાની આંખને જે દબાવી શકે સુરવીર છે, પોતાની જીભને જે દબાવી શકે સુરવીર છે, પોતાના હાથ અને પગને જે કંટ્રોલમાં રાખી શકે સુરવીર છે, પોતાની વાણીને જે કંટ્રોલમાં રાખી શકે એ સુરવીર છે. સરહદ ઉપર લડવાવાળો સોલ્જર સુરવીર છે, એનાથી કરોડો ઘણી સુરવીરતા આ સરહદોને સર કરવા માટે જોઈએ છે. સરહદો ઉપર રહેલા સૈનિકોને જેટલું એલર્ટ રહેવું પડે છે, એનાથી કરોડો ઘણું એલર્ટ આ સરહદ ઉપર લડવા માટે રહેવું પડે છે. સરહદ ઉપર રહેલા સૈનિકને જેટલા દારૂગોળાની જરૂર પડે, એનાથી કરોડો ગણો ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય રૂપી દારૂગોળો આ સરહદ ઉપર જરૂર પડે છે. ઓલી સરહદ ઉપર રહેલા સૈનિકને જેટલા પ્રોટેક્શનની ને જેટલા જાકીટની જરૂર પડે પહેરવાની બુલેટ પ્રૂફ, એના કરતા કરોડો ગણા સદગુરુના વચનરૂપી કવચ પહેરવાની આ સરહદ ઉપર જરૂર પડે છે. આ સરહદ ઉપર જીતે એ સુરવીર કહેવાય, બાયો ચડાવવા વાળો નહીં.
રાવણ પાસે કેટલી તાકાત હતી પણ એ સુરવીર ના કહેવાય, મોહ પામી ગયો રૂપમાં. પણ જે નિર્મોહી છે એ સાચો સુરવીર છે. તમારા સાધુઓની સુરવીરતા અને ભક્તોની સુરવીરતા જોવી છે મહારાજ કે વાંધો નહીં, યુદ્ધ ભૂમિ અમારી રાધાબાગ રહેશે. રાધાબાગ ગઢપુરમાં છે, રાધાબાગ અમારી યુદ્ધ ભૂમિ છે અને ત્યાં આગળ અમારા યોદ્ધાઓ નિત્ય તમારી સાથે લડશે. એટલે અધર્મ સર્ગના મોટા મોટા બે પાંચ એના આગેવાનો મહારાજને મળવા આવ્યા હતા કે અમારે આવી રીતે યુદ્ધ જોઈએ છે. મહારાજ કે આપીશું. રાધાબાગમાં મહારાજ બધા સંતો ભક્તોને કે આવે એક મહિના સુધી અમે રાધાબાગમાં રહેવાના છે, તમારે બધાએ અમારી સાથે આવવાનું છે. કોઈને ખબર નથી કે મહારાજ શા માટે રાધાબાગ લઈ જાય છે. બધાને લઈને મહારાજ રાધાબાગ ગયા. એટલે પહેલે દિવસે સભા થઈ, કથા વાર્તા થઈ. કથા વાર્તા થઈ એટલે પહેલે દિવસે કામ આવ્યો. સૌથી પહેલો સભા પૂરી થઈ ને એટલે કામ આવ્યો. કામ આવીને કે મહારાજને કે મારે લડવું છે. કોણ યારે લડવાનું છે બોલો. મહારાજ કે તું ઊભો રહે એક બાજુ પર. કામ પોતે, હા મૂર્તિમાન, અંશ નહીં મૂર્તિમાન પોતે અહીં ઊભો રહે કે તારો યોદ્ધા ગોતું છું. હવે કાંઈ હરિભક્તોમાં તો ગોતવાના નહોતા. એટલે મહારાજે સાધુમાં નજર નાખી. મહારાજ કે સંતો આજે યુદ્ધ કરવાનું છે. સંતો કે મહારાજ અમારું નિર્માની વર્તમાન, તમે કહો છો કોઈ યારે લડવું નહીં, કોઈ ગાળ દે તો એને હામી ગાળ દેવી નહીં, કોઈ મારે તો મારવું નહીં, એનું ભૂંડું ચિંતવન કરવું નહીં. અમારે યુદ્ધ ક્યાં? મહારાજ યુદ્ધ કરવું એ તો આ પાર્ષદોનું કામ, આ તલવારો વાળાનું કામ, અમારું થોડું. મહારાજ કે આમાં એ તલવાર નથી કામ લાગે એવી, આમાં તો ત્યાગ વૈરાગ ધર્મ જ્ઞાન ને અમારી ઉપાસના ને અમારી નિષ્ઠારૂપી તલવાર કામ લાગે એવી છે. કામ પોતે મૂર્તિમાન આવીને ઉભો છે અને ખાઈ પીન બરાબર મજબૂત થયેલો છે, કામને પછાડવાનો છે. કોણ જશે? ઉભા થાવ. આવે ખબર પડે હા કેવી તાકાત છે. આ માઇક ઉપર ખબર પડે કેટલી તાકાત છે. એ જયારે આવો હામો મળે કોક માથાનો ભારે ફરેલો ત્યારે ખબર પડે કેટલી તાકાત છે. અને ત્યારે સભાની અંદરથી સચ્ચિદાનંદ સ્વામી ઉભા થયા. સચ્ચિદાનંદ સ્વામીનું શસ્ત્ર ખબર તમને? હળ. પેલા બલરામ રાખતા હતા ને હળ, એમ સચ્ચિદાનંદ સ્વામીનું શસ્ત્ર હળ. જ્યારે લડાઈ થઈ છે વૈરાગ્યો સાથે ત્યારે મહારાજે કીધું છે એક દિવસ કે આજે સંતો સંતોને તો માળા જ કરાવતા મહારાજ. જ્યારે પણ કોઈ લડાઈ ઝઘડો હોય ને ત્યાં તો સુરા ખાચર ને અલૈયો ખાચર ને આ બધાને શું કરવાના મહારાજને આરે ફેરવીને. એટલે મહારાજને દૂધપાક માલપુડા બધું ખવડાવે ખરાબ મહિનો બે મહિના. પછી જયારે આવું થાય ત્યારે મહારાજ કે હાલો પાડાઓ તૈયાર થઈ જાવ. એટલે આ લોકોને તો આમે ગનાને હાથને ખંજવાડ જ આવે ખબર ને તમને. એ તો સારું અમેરિકાની અંદર કાયદો છે કે જો કાંઈ પણ કરો તો 9. એટલે હા, બાકી ગનાને આપણા દેશમાં તો એવું હોય કે ઘરવાળાને મારે નહીં તેને ચેન ના પડે, છોકરાને મારે નહીં તેને ચેન ના પડે. એ કે સ્વામી ખબર નહીં આ હાથને કઈ ખંજવાળ આવ્યા કરે છે એવું કે. આ દરબારોને તો ખાસ એને લડે નહીં તો એનો દિવસ જાય નહીં, અઠવાડિયામાં એક વખત તો એને ઝઘડવું જ પડે. એટલે આ દરબારો તો વાટ જોઈને બેઠા હોય કે મહારાજ કે એક ગામ છે, ગામનું નામ નહીં દઉં પણ એ ગામ એવું છે કે એ ગામમાં તમે એવું કોઈને કહો કે માળા કરવા ચાલો તો બહુ ઓછા આવે, ભજન કરવા ચાલો તો ઓછા આવે. તમે એવું કહો કે તમે કથા સાંભળવા આવો તો ઓછા આવે. પણ તમે એવું કહો કે એક જણને આવું કરવાનું છે તો આ બધા આખું ગામ ભેગું થઈ જાય. બોલો એવું છે? ના ના એવું મારે જ્યાં રહેવું ત્યાંનું ખોદાય. પણ એવું ના હોય, ગામડે ગામડે એમ જ હોય, એ ગામ એવું નહીં, દરેક ગામ એવું જ હોય. કારણ કે જીવ માત્રની વૃત્તિ ભગવાન ભજવામાં નથી, બીજું બધું કરવામાં છે. પણ એમ કે જાજા ભાગના એવા હોય કે એને તમે આમ બીજું કંઈક આમ ગિરના રાખો ખસેડવાનો કોણ તો વાંધો ના આવે. પણ તમે એમ કહો સભામાં બેહવાનું છે તો થાક લાગે. પણ એને એવું કહો કે આ ગિરનાર ખસેડવાનો વાંધો નહીં, ખસેડ્યા કરશું કે નો પ્રોબ્લેમ. એટલે એવું કે સ્વામી તમારે કંઈ પણ કામકાજ હોય તો કહેજો. અહીં ભગત નથી આવે, એક ભગત આવે છે અહીં, ફોન કરું ને ત્યારે જ આવે છે. તે ભગતને હું કહું કે ભગત તમે સભામાં આવતા હો તો મને કે જો સ્વામી મને સભાની વાત નહીં કરવાની આવે છે, સાધુ શાની વાત કરે ભલા.
અમારે તો કઈ લગ્ન પ્રસંગ તો હોતો નથી, સભા જ કહીએ. મને કે સભાની વાત નહીં કરવાની. તો મેં કીધું શું વાત કરું તમને. મને કે મને હું મંદિરે આવું એટલે મને કઈ કામ બતાવવાનું તમારે. કામ તો હવે રસોડું કરવાનું હોય એ તમારાથી થાય નહીં. રસોડું કર્યા પછી પીરસવાનું હોય તો એ તમારાથી કદાચ થાય તો થાય. તો મેં કહ્યું બીજી સેવા તો આ મંદિરમાં હું ગોતી ગોતીને શું કરું. હવે તમને એવું કે આ ધૂળ અહીંથી ખોદી નહીં નાખો ને પાછો ખાડો કરીને ત્યાં પાછી પૂરો તો થાય, બીજું તો કંઈ કામ નથી. પાછા હું ફોન કરું એટલે આવે, ફરી આવે એટલે હું પાછો ફોન કરું, ભગત આવે હું બહુ રાજી થયો પાછા આવજો. મને કે સ્વામી જો મને તમે ખોટા ફોન ના કરશો, કામ હોય તો ફોન કરજો. શું કામ કાઢવું બોલો. પછી મને નક્કી થયું કે આ બોલો આ બાજુનો પેલો પ્લોટ પડ્યો છે ને પેલો ખાલી, ને મેં કીધું આવે છે ને એ ભગતને હોપી દઉં કે અહીં તમે તુલસી મોગરા ગુલાબના સરસ ઝાડ કરતો હાલો, એટલે તમારું કામ સમરની અંદર. એક દિવસ આપણે શ્રમયજ્ઞ ગોઠવવાનો છે. હા, આ શ્રદ્ધા તમારી આવે, શ્રદ્ધા માટે શ્રદ્ધા જગાડો જીવનમાં, સેવા કરવા લાગો સતસંગમાં. એ કડી તમને ગવડાવી છે ને. એક દિવસ શ્રમયજ્ઞ છે, કથા થાય જ નહીં તે દિવસ. આ ઓનલાઈન વાળા બધા મનથી સેવા કરજો, અમે બધા તનથી કરશું. પણ આપણે સરસ ત્યાં છે ને, મને વિચાર છે તમારા જેને આવડત હોય એવા તૈયાર થજો. ત્યાં સરસ મજાનું તુલસી ગુરુજી કહીને ગયા છે. ઘનશ્યામ મહારાજ અત્યારે ગુરુજી જયપુર છે. ઘનશ્યામ મહારાજ આજે નીકળવાના હતા જયપુરથી, તો હજુ ગુરુજીને એમ થયું કે ના હજુ થોડું કંઈક કરાવવું છે, એટલે ગુરુજી હજુ બે ત્રણ દી રોક્યા છે ને. ગુરુજી પોતે પણ રોકાયા છે. અને ત્યાં ઘનશ્યામ મહારાજ આવે એટલે ગુરુજી કે મારે તુલસી જોશે, ગુલાબ જોશે, મોગરો જોશે, એવા બધા હાર એવા સુગંધવાળા ફૂલ જોશે ને તુલસી રોજ મહારાજને જોશે. એટલે અહીં સેવા કરવાની છે. એટલે કોલેસ્ટ્રોલ જેને વધારે હોય, સુગર હાઈ હોય, એ બધું આપણે ત્યાં કંટ્રોલ કરીશું એ બાજુ. હા, એટલે ઘણાને એવું હોય કે સભામાં બેસવું મકોડા ચડે, પણ કામ હોય તો કહો. ભગવાન શ્રીહરિના આ સંત સચ્ચિદાનંદ સ્વામી ઉભા થયા જયારે આ પાર્ષદોને મહારાજે લડવાને કીધું સંતોની જરૂર હતી ને, ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે કીધેલું સ્વામી તમારે જ આવવું પડશે, શસ્ત્રો લો બધા સંતો માળા મૂકો, ત્યારે સચ્ચિદાનંદ સ્વામી હળ લીધેલું. એટલે સ્વામી કે મહારાજ કામની હારે હું લડીશ. મહારાજ કે જાઓ લડો અને જીતીને આવો. સ્વામી પગે લાગીને ગયા, કામને મેદાનમાં ઉભો રહ્યો. મહારાજ કે દૂર જતા રહો કારણ કે જોર જાજુ કરશે. સચ્ચિદાનંદ સ્વામી કે વાંધો નહીં મહારાજ, તમે કહો ત્યાં જઈને લડું. સચ્ચિદાનંદ સ્વામી તો જેવો એને જોયો ને, સ્વામી સીધી છલાંગ મારીને એની ઉપર જ બેસી ગયા, બે પાંચ લફાટો મારી દીધી એને, હરાવી દીધો. બૂમો પાડવા લાગ્યો, છોડી દો છોડી દો છોડી દો, એને સ્વામીએ હરાવ્યો. પછી બીજે દિવસે ક્રોધ આવ્યો. ક્રોધ મહારાજને કે મારા લડાઈ જોઈએ મારે, બોલો તમારો કોણ સુરવીર છે આમાં. અને ક્રોધ ના થાય એવા તો સદગુરુ મુક્તાનંદ સ્વામી મારો મારો કાપો કાપો કરતો આવે તો એ હાકરને નાળિયેર આપીને ઓલાને બેહાડી દે માળા કરવા, એવા તો સદગુરુ મુક્તાનંદ સ્વામી. સ્વામી કે મહારાજ ક્રોધ સાથે હું લડીશ. સ્વામી ક્રોધ સાથે લડ્યા. આ કથા બહુ લાંબી છે, કેવી રીતે લડ્યા એ ક્યારેક કરશું. આજે તો આપણે સુકાનંદ સ્વામી પર જવું છે ને, આજે એકના જ ગુણ ગાવાના છે, એટલે આ બાકીના બધાને અંદર હમાવાના છે. એટલે મુક્તાનંદ સ્વામી ક્રોધ સાથે લડ્યા. પછી લોભ આવ્યો, ચૈતન્યાનંદ સ્વામી લોભ સાથે લડ્યા. પછી મોહ આવ્યો, બ્રહ્માનંદ સ્વામી મોહ સાથે લડ્યા. ચોથે દિવસે ભાયાત્માનંદ સ્વામી મત્સર સાથે લડ્યા. અહંકાર સાથે ગોપાળાનંદ સ્વામી લડ્યા. નિત્યાનંદ સ્વામી માન સાથે લડ્યા. અને પછી ભાઈ આવી છે દીકરીઓ, પુરુષોનો વારો પૂરો થયો. અને માન જેનો ફાધર છે, માન ફાધર છે, અને માનની દીકરી ઈર્ષા, સ્ત્રી આવી, સ્ત્રી આવીને ઉભી રહી. મહારાજ કે બોલ તારે શું કામ છે. મારે લડવું છે કે તું અબડા અને તારે લડવું છે. હા લડવું છે. શું નામ તારું. મારું નામ ઈર્ષા. મારું નામ ઈર્ષા છે. તમે જોઈ કેટલા જોઈ લો, આંગળી ઊંચી કરો તો ઈર્ષા. ના બધા એવું નહીં, આંગળી ઊંચી કરો મને ખબર પડે બધા જોઈ છે, બાકી એમ થોડી ખબર પડે. એમ નથી કેતો, ઈર્ષા કેટલા જોઈ એમ જ હું તો કહું છું ખાલી. આંગળી ઊંચી કરો જ્યાં જોયું હોય ત્યાં, તમારામાં જોયું હોય, સ્ત્રીમાં જોયું હોય, પુરુષમાં, કરો આંગળી ઊંચી, હરખી કરો ને. હું નહીં પૂછું ક્યાં જોઈ છે, તમારું ઇન્ટરવ્યુ નહીં લઉં.
બહુ બીવો છો હા તમે, 1 2 3 4 5 બાકીના ઈર્ષાને જ બતાવવી પડશે તમે. 4 5 6 7 કોને આ બાજુ કોને કરી હતી? દાસ ભગત તમે જોઈ છે? હા કરો, બે હાથ, હા તમે બે હાથે જોઈ છે. ઈર્ષા માનની દીકરી છે એ આવી, એ કે મારે લડાઈ જોઈએ, મારે લડવું છે. મહારાજે દરરોજ મહારાજ સભામાં પૂછતા કે કોણ લડશે આની સાથે, અને સંતો પોતે ચૂઝ કરતા કે હું કામ સાથે લડીશ, હું ક્રોધ સાથે લડીશ. પણ જ્યારે ઈર્ષા આવી છે ત્યારે શ્રીજી મહારાજે સ્વયં પાત્ર પસંદ કર્યું. શ્રીજી મહારાજે સ્વયં સુકાનંદ સ્વામીને કીધું કે સ્વામી ઈર્ષા આવી છે ને તમારે ઈર્ષા હારે લડવાનું છે. સુકાનંદ સ્વામી કે મહારાજ હું તમારા બળે લડી લઈશ, હું તમારા બળે તમારું ધ્યાન કરીને મહારાજ ઈર્ષા હારે લડી લઈશ. હવે આ તો સ્ત્રી જાતિ છે બરાબર, પણ સ્વામી છે, સ્વામી કે વાંધો નહીં મારા, તમારું ધ્યાન કરીશ ને તમારા મૂર્તિના બળે હું જીતી જઈશ. ત્યારે શ્રીજી મહારાજ કે વાહ સ્વામી, તમે તો બહુ હોશિયાર નીકળ્યા, અમારા માથે નાખ્યું તમે. પેલા બધા સંતો ઊભા થઈને ગયા, પોતે લડવા ગયા, આ તો ઊભા જ નથી થયા. અને મહારાજે સામેથી બીડું આપ્યું કે તમારે લડવાનું છે. ત્યારે સામેથી સ્વામીએ કીધું કે મહારાજ હું તો તમારા ધ્યાનથી જીતી જઈશ. જો એ સ્વામી જે બોલે છે ને એ આમાં લખ્યું છે, જેને બળ મહારાજ નું રાખ્યો, જેને બળ મહારાજ નું રાખ્યો, પોતે સેવક પણાને સ્વીકાર્યો, પોતે સેવક પણાને કાર્યો, તેથી કહો કોનાના જીતાયા, તેથી કહો કોનાના જીતાયા, તે તો જે જે તારે તે હથાયા, તે તો જે જે તારે તે હથાયા, ઈર્ષા અભાગની છે કુસંગી, ઈર્ષા અભાગણી છે કુસંગી, વાલા લાગે સંતને સત્સંગી, વાલા લાગે સંતને સત્સંગી, ઈર્ષા પરાજિત તો જ થાય, ઈર્ષા પરાજિત તો જ થાય, હરિદાસ ના દાસ થવાય, હરિદાસ ના દાસ થવાય, હરિદાસ ના દાસ થવાય, હરિદાસ ના દાસ. સુખ મુનિએ કીધું મહારાજ હું તો તમારા ધ્યાનથી ઈર્ષાને જીતી જઈશ. આમાં લખ્યું છે, ઈર્ષા અભાગની છે કુસંગી, વાલા લાગે સંતને સત્સંગી. જ્યારે સદગુણો આવે છે ત્યારે સદગુણોમાં અમુક રિએક્શન આવતું હોય છે, એનું એક રિએક્શન છે ઈર્ષા. શ્રીજી મહારાજે પણ વચનાવતમાં કીધું, ઈર્ષાએ રહિત અને ભક્તિએ સહિત, અરે ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરવી, ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત. શ્રદ્ધાવાળામાં ઈર્ષા બહુ સરસ રીતે હોય, બે શ્રદ્ધાવાળા પાત્રો હોય ને એમાં ઈર્ષા બહુ સારી રીતે હોય. ઈર્ષા હંમેશા પોઝિટિવ ગુણો, પોઝિટિવ ક્ષેત્રમાં રહે છે. ઈર્ષાનું કામ નેગેટિવ ક્ષેત્ર ઊભું કરવું છે, પણ એ પ્રવેશે છે પોઝિટિવ ક્ષેત્રમાં. જેમ કે એક વ્યક્તિ સેવા કરે છે, સવારે 7 વાગ્યાથી સેવા કરે છે રાતના 10 વાગ્યા સુધી, શ્રદ્ધા છે એની. હવે બીજો વ્યક્તિ પણ એ જોશે, એટલે એ જોઈને સેવામાં બીજો વ્યક્તિ પણ લાગશે, એ પણ સવારના 7 વાગે ઓલો સેવા કરે તે 6 વાગ્યાથી શરૂ કરે રાતના 11 વાગ્યા સુધી. પોઝિટિવ થયું ને કાર્ય તો જોઈને, પણ જે કરવાવાળો છે એને ઓલો જે વ્યક્તિ રોજ 7 થી 10 કરે છે એનું ખરાબ દેખાડવા માટે કરે છે
કે એમાંથી પ્રેરણા લઈને પોતાના કલ્યાણ માટે કરે છે એની ખબર એને અને ભગવાનને બેને જ છે. સમજાયું? ઈર્ષા વસ્તુ એવી છે, કરાવે બધું પોઝિટિવ, ફળ બધું નેગેટિવ અપાવે. કેતા આંબલા આંબાનો ગોટલો વવાવે, આંબાનું ઝાડ દેખાડે અને એની ઉપર ફળ આકરાના થોરિયાના કાંટા લાગે. સમજાયું? આકડાના ફૂલ લાગે, ઇન્દ્રામણું ફળ ઝેરી આવે, એ ખાવ તો મરી જાવ. આંબાનું ઝાડ દેખાય, આંબો જ દેખાય અને ફળ એવું ઝેરી આવે, કેરી જેવું જ દેખાય, સુધારીને ખાવ તો મરી જાવ. ઈર્ષાનું કામ એટલું વિચિત્ર છે, કરાવે બધું સારું અને ફળ બધું નેગેટિવ આપે. અને ઈર્ષા ના હોવી એના માટેનો એક જ ઉપાય છે, દાસના દાસ જો થવાય. સુખ મુનિ સભામાંથી ખાલી એટલું જ બોલ્યા કે મહારાજ, હું તમારા ધ્યાનના બળે ઈર્ષાને જીતીશ. સ્વામીનું જે સરળપણું હતું, ઓલી ઈર્ષાને, મહારાજ કે ઈર્ષા તું તૈયાર છે, અમારા સાધુ તૈયાર છે. ઈર્ષા કે મહારાજ મારે લડવું નથી, હું હાર સ્વીકારી લઉં છું. સાંભળજો, આગલા જેટલા શત્રુ આવ્યા એ બધા સંતો સાથે લડ્યા છે. ઈર્ષાએ મહારાજને કીધું, મહારાજ હું સરનું સ્વીકારી લઉં છું સુકાનંદ સ્વામીનું, મારે સુકાનંદ સ્વામી સાથે લડવું નથી, મને ચરણારવિંદ છાતીમાં આપો એટલે હું અહીંથી ભાગી જઉં વહેલી. મારા માથે હાથ મૂકો, મને પ્રસાદીનો હાર આપો એટલે મારે અહીંથી ભાગી જવું છે, મારે અહીં રોકાવું. બાકી ઈર્ષાનું પિયર કોણ છે? ઈર્ષા અભાગની છે કુસંગી, એને તો ગાળત દેવી પડે એવી છે. વાલા લાગે સંતને સત્સંગી, એને વાલું કોણ છે? સંત અને પહેલા નંબરે અમે વાલા છે અને બીજા નંબરે તમે વાલા છો. કારણ કે સૌથી સારા ક્ષેત્રમાં અમે છીએ એટલે અમે સૌથી વાલા છીએ. પ્રથમનું ચોથું વચનામૃત, મહારાજ કે પરસ્પર ઈર્ષા ના કરવી. આનંદાનંદ સ્વામી કે મહારાજ ઈર્ષા તો રહે છે, ઈર્ષા તો રહે છે. આ મને ના થઈ, જો બધા ગાય કે બધા કડીઓ કવિ બનાવે, મને એમ થયું હું કેમ ના થવું, હાલો હું લખું. ભલે ને પછી જેમ થયું એમ, પણ આમથી આમ ને આમથી આમ મરોડીને કરે ને, એવું છે. એટલે મહારાજે પાછું કીધું, ઈર્ષા કરવી તો એવી કરવી કે બીજાની અંદર જે ગુણ હોય એ પોતામાં આવે, પણ જેનાથી બીજા પ્રત્યે જેલેસી થાય, બીજાનું ખરાબ કરવાની ઈચ્છા થાય, બીજાને નીચા પાડવાની ઈચ્છા થાય, એવી ઈર્ષા ના કરવી. સેવા સવારના 6 થી રાતના 11 વાગ્યા સુધી કરવી સારી છે, પણ ભાવના એક જ રહેવી જોઈએ કે એ ભગવાનના ભક્ત જેવા ભગવાનને સંતોને વાલા થાય છે એવો હું પણ થાવ. પણ એવી રીતે થાય કે એના વખાણ 6 થી 10, 7 થી 10 સુધી સેવાના બહુ થાય છે એટલે હું 6 થી 11 કરું તે ડબાઈ જાય, અથવા તો હું 6 થી 11 કરીને એના છિદ્રો ખોડી 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 ખોડીને સત્સંગમાં ફેલાવું એટલે એની વખાણ થતા જ બંધ થઈ જાય, એનું કોઈ હારું બોલે જ નહીં, એટલે સેવા કરે છે. તો ફળ એનું 6 થી 11 કરવા છતાંય સેવાનું ફળ તો ના જ મળે, પણ ઉપરથી દ્રોહનું ફળ મળે. એટલે ઈર્ષાને જીવનમાંથી ખસાડી દેવી, ઈર્ષાને રાખવી જ નહીં, ઈર્ષાને રાખવી જ નહીં. અને ઈર્ષાને નહીં રાખવા માટે રોજ બહુ વિચાર જોઈએ, નહીં તો ઈર્ષા આવ્યા વિના રહે નહીં. ઈર્ષા તો બહુ વાલી આપણને ખબર પણ ના પડે અને આપણાથી ઈર્ષા થતી હોય, એટલે ઈર્ષાથી બચીને રહેવું પડે. દીનાનાથ ભટ્ટ શ્રીજી મહારાજ છે ને, એમ કે દીનાનાથ ભટ્ટ શ્રીમદ ભાગવત તમે બોલો ત્યારે દીનાનાથ ભટ્ટ શ્રીમદ ભાગવતના શ્લોક શરૂ કરે, 18,000 શ્લોક મોઢે બોલી જાય, આમ અંજલી મૂકે ઘેલામાં અને 18,000 શ્લોક બોલવાના શરૂ કરે. એક દિવસ સૂર્ય ઉગ્યો હોય ત્યાંથી બીજો દિવસ સૂર્ય ઉગે, 18,000 શ્લોક આમ મોઢે ફટ 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 બોલી જાય, એ દીનાનાથ ભટ્ટ, જેને શ્રીજી મહારાજની સ્તુતિઓના અષ્ટકો લખ્યા છે. જેવા તેવા વિદ્વાન નહોતા, ભવ સંભવ ભીતિ ભેદનમ છે ને, તમને યાદ રહી ગયું છે હા, સંસોમ્ય કથા કરી ત્યારથી. તો એ અષ્ટક દીનાનાથ ભટ્ટ રચિત, એવા તો કેટલા અષ્ટકો એને ભગવાન શ્રીહરિના સ્તુતિના લખ્યા છે. અને એની સામે મયારામ ભટ્ટ માનાવદરના, જે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે મયારામ ભટ્ટનું નામ લખ્યું, એ મયારામ ભટ્ટને ગુજરાતી પણ હરખું વાંચતા ના આવડે. એ મયારામ ભટ્ટ સંસ્કૃતના કોઈ વિદ્વાન પુરુષ નહોતા, દીનાનાથ ભટ્ટ સંસ્કૃતના ખા હતા, ભગવાનના ભક્ત હતા, વિદ્વાન હતા,
શક્તિશાળી હતા, બુદ્ધિશાળી હતા, ભગવાનમાં હેતવાળા હતા. મયારામ ભટ્ટ એ એવા નહોતા, એટલા બધા બુદ્ધિશાળી નહોતા દીનાનાથ ભટ્ટ જેવા. પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રી 1882 લખી અને મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું ત્યારે દીનાનાથ ભટ્ટને બળતરા થઈ કે વિદ્વાન તો હું છું, પવિત્ર તો હું છું, ભટ્ટ મારું છે, હું બ્રાહ્મણ છું અને મયારામ ભટ્ટ કરતા મારો નંબર આગળ જ આવે, ધર્મ પાળું છું, ભક્તિ કરું છું, વિદ્વાન છું, તો નંબર તો મારો આવવો જોઈએ. આ ભટ્ટનું નામ કેમ લખ્યું? શું આવ્યું? ઈર્ષા એવી અભાગની કુસંગી, વાલા લાગે સંતને સત્સંગી. દીનાનાથ ભટ્ટને જો ખાઈ જતી હોય તો મારા ને તમારા જેવાની હું વિષાદ. આપણું તો કચુંબર કરીને જ્યુસ કાઢીને પી જાય, કેટલી વખત પી જતી હશે પણ આપણને ખબર નથી ને. આપણે આપણા આત્માને ડંડોળ્યો હોય તો ખબર પડે ને કે આ ઈર્ષા આવી છે. આનું જો આવું થતું હોય તો આપણું તો શું થતું હોય? આપણું તો મેં કીધું એમ જ કશું રહેવા ના દે. બોલો, એવું છે? આ તો માંડ માંડ ભગવાનના સંતો ભક્તો મોટા પુરુષોએ રાત ને દિવસ આપણને આમ ડંડોળે ને એટલે આમ પાછા થઈ ગયો હોય કચુંબર, પણ પાછું હરખું થઈ જાય પાટા વાગીને. માટે વાલા ભક્તો, સુકાનંદ સ્વામીના જીવનમાંથી હું તમે બે નક્કી કરીએ, આપણે ભગવાનના કોઈ સંત કોઈ ભક્ત પ્રત્યે ઈર્ષા નથી કરવી. જેની અંદર જે સદગુણો છે એ મહારાજના આપેલા છે, મહારાજને એના દ્વારા કાર્ય કરાવવું છે કરાવે, એમાં આપણે શું? આ સત્સંગની અંદર બધા જોડે એક સરખું કાર્ય ના કરાવવું હોય, આ ભગત જોડ જુદું કરાવવું હોય, આની જોડ જુદું કરાવવું હોય, આની જોડ જુદું કરાવવું હોય. આજે મેં કીધું કે સૌથી પહેલા ગુરુજીને લાવવામાં નિમિત્ત મનુભાઈ બન્યા, તો મહારાજને એમના દ્વારા એ કાર્ય કરાવવું હતું. આજે ગુરુજીનું કાર્ય હોય એ મહારાજને કોઈ બીજા દ્વારા પણ કરાવવું હોય, આજે મહારાજનું કાર્ય કોઈ ત્રીજા દ્વારા પણ કરાવવું હોય, આજે મારા દ્વારા કોઈ કરાવવું હોય, કોઈ કાર્ય આ સંત દ્વારા કરાવવું હોય, એમાં આપણે ક્યારેય પણ ભગવાનના સંત કે ભક્ત પ્રત્યે ઈર્ષા ના થાય કે આવું કેમ. ગમે તેને મહારાજ જેને નિમિત્ત બનાવે કરે છે. કોણ? જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. આપણને કદાચ કોઈ પ્રત્યે ઈર્ષા થાય તો એટલો તો વિચાર કરીએ કે ચાલો આપણા પોતા પ્રત્યે આપણે એવું વિચારીએ, જે કર્યું તે હરિએ કર્યું છે, મારું નામ ખોટું ધર્યું છે. તો એમાં એવું વિચાર લો, એને તમે રિસ્પેક્ટ જાજો ના આપો તો એટલો તો વિચારો, જે કર્યું તે હરિએ કર્યું છે, એનું નામ તે ખોટું ધર્યું છે, એટલું તો વિચાર લો તો ઈર્ષા નહીં થાય. કારણ કે કર્યું કોને? મહારાજે. એમાં રહીને કોણ કરે છે? મહારાજ કરે છે. માચે ઈર્ષાને જળ મૂળમાંથી કાઢીએ, ભગવાન બહુ રાજી થશે આપણી ઉપર. ઈર્ષા જો નીકળી જશે ને તો પરસ્પરનો પ્રેમ વધી જશે, ઈર્ષા જો નાબૂદ થઈ જશે ને તો હૃદય હૃદય મળી જશે, ઈર્ષા જો જતી રહેશે ને એકાબીજા પ્રત્યેની તો ભગવાન શ્રીહરિ આપણા હૃદયમાં રમવા લાગશે, બોલાવા નહીં પડે, આવી જ જશે. મહારાજને ઈર્ષા વિનાનું પાત્ર બહુ ગમે. સુકાનંદ સ્વામીનો સરળ સ્વભાવ, ઈર્ષાએ હાથ જોડી દીધા, મહારાજે એને આર આપ્યો, ઈર્ષા ભાગી જ ગઈ ત્યાંથી, ઉભી જ ના રહી. દીનાનાથ ભટ્ટને જ્યારે આવો અભાવ આવ્યો ને મયારામ ભટ્ટનો, મયારામ ભટ્ટનો તો આવ્યો પણ સૌથી પહેલા કોનો આવ્યો? તમે વિચારો ઈર્ષા કેવી. મયારામ ભટ્ટના અભાવના કારણે અભાવ આવ્યો મહારાજનો, અને એમાં નિર્વિકલ્પાનંદ સ્વામી, નિર્વિકલ્પાનંદ સ્વામી હતા બરાબર, એ વિમુખ થયા હતા. માનની મૂર્તિ, માન મહારાજે કહ્યું માનની આ મૂર્તિ બરાબર, મુક્તાનંદ સ્વામીના આગળ આસન નાખીને બેઠા મહારાજ, કે માનની મૂર્તિ જોઈ કોઈ આ નિર્વિકલ્પાનંદ. અને નિર્વિકલ્પાનંદ સ્વામી વિમુખ થઈને ગયા અને સૌથી પહેલા આમોદ ગયા દીનાનાથ ભટ્ટને જઈને વાત કરી, ભાઈ મેં તને કંઠી બાંધી હતી ને કીધું ભગવાન સ્વામી અને સર્વોપરી, પણ હવે તો ભૂલથી કહેવાઈ ગયું કે અરે પણ તમે તો આખી પૃથ્વીને ગાયો માર્યાનું પાપ માથે લીધું હતું ને એ લેવાઈ ગયું, પણ હવે કાઢ. એક તો એ કુસંગ લાગ્યો તો ઓલું ચાલતું તું. જય સ્વામિનારાયણ. કંઠી ગઈ, સત્સંગ ગયો, અને પછી દીનાનાથ ભટ્ટની છોકરી જમુના એને ભૂત વળગે છે, બ્રહ્મ રાક્ષસ વળગે છે, કોઈ રીતે એનું નિવારણ થાય નહીં. શ્રીજી કોઈએ કીધું ભગવાન સ્વામિનારાયણ પાસે ગઢપુર જાઓ ને ગઢપુરમાં જઈને મહારાજ પાસે જઈને પ્રાર્થના કરે કે મહારાજ મારી દીકરી જમુનાને ભૂત વળગ્યો, બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે. મહારાજ કે તમે તો ભૂદેવ છો, તમને બ્રહ્મ રાક્ષસ વળગતો છે? ભૂદેવને વળી બ્રહ્મ રાક્ષસ હોય, પણ મહારાજ છે, શું કરીએ? મહારાજ કે તમારી દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો હોય તો આવે, એને તો તમારે અહીં લાવવી પડે, પણ મહારાજ અહીં તો આવે નહીં. તો મહારાજ કે કામ કરો, મયારામ ભટ્ટને તમારે ઘેર લઈ જાઓ, એ કાઢશે.
તારી જાતનું આરું આ ક્યાંથી ભૂત આવ્યું નવું? માયારામ ભટ્ટ, એક તો એને પેલું હતું જ કે આ અભનમુઓ છે, અને એમાંય માયારામ ભટ્ટને મારે ઘેર લઈ જાઉં એ ભૂતકાળે બ્રહ્મરાક્ષસ કાઢે, આટલા બધા મંત્રો હું કેટલા જપ્યો એ મંત્રથી નાખ્યું. માયારામ ભટ્ટ મહારાજ કે જો ભટ્ટ દીનાનાથ, તમને મારા વિશ્વાસ હોય અને કામ કરવું હોય તો લઈ જાઓ. દીનાનાથ ભટ્ટ તો પછી માયારામ ભટ્ટ પાસે જઈને કે ભટ્ટજી મહારાજની આજ્ઞા છે તમે આવશો. માયારામ ભટ્ટ કે મહારાજ આજ્ઞા કરે ને તમારા જેવા ભગત બોલાવે, મારે તો આવવું જ પડે ને. આ વિદ્વાન સાચો, વિદવત્તા આ સાચી, ભગવાનમાં હેતરે, ભગવાનના મોટા પુરુષમાં હેતરે, ભગવાનના સંત અને ભક્તમાં હેતરે, પોતાનો સ્વભાવ છૂટીને, એ જ વિદવત્તા છે. શાસ્ત્રો મોઢે હોવા એ વિદવત્તા નથી, શાસ્ત્રો જાજા આવડે બુદ્ધિવાન નથી. બુદ્ધિવાન એ જ છે કે જે પોતાના કલ્યાણનું જતન કરે. પ્રથમનું 50મું, જે પોતાના કલ્યાણનું જતન કરે. અને જતન શું છે? હેત છે, જતન છે. માયારામ ભટ્ટ ગયા સવારની અંદર, માયારામ ભટ્ટ સ્નાન કરીને આમોદની અંદર પૂજા કરવા માટે બેઠા અને જમુના ચીસો પાડવા લાગી ઘરમાં, બડું છું બડું છું બડું છું. માયારામ ભટ્ટ કે કોણ? એટલે જે બ્રહ્મ રાક્ષસ હતો એ બોલ્યો હું છું. માયારામ ભટ્ટ કે નીકળી જાય અહીંથી, અને એ ત્યાંથી ભાગી જ ગયો. દીનાનાથ ભટ્ટને આશ્ચર્ય થયું, હું જપ કરીને થાક્યો, કેટલા શાસ્ત્રોના પ્રમાણો ને કેટલા કવચો કર્યા તોય કઈ ના થયું. ના, માયારામ ભટ્ટ તો હજુ જમુના હું કેસ છે તો માયારામ ભટ્ટને ખબર એ નહોતી કઈ મને શા માટે લાવે છે. મહારાજે કીધું જવાનું છે એટલે એ તો ગયા હતા. હવે એ તો હજુ પૂજા ખોલીને હવાર પૂજા કરતા હતા, ન્યા ઓલો બ્રહ્મ રાક્ષસ બૂમો પાડવા લાગ્યો. તમે વિચારો, જે માયારામ ભટ્ટના દર્શન માત્રથી જમુનામાં રહેલો બ્રહ્મરાક્ષસ જો આવી બૂમો પાડતો હોય તો એ માયારામ ભટ્ટ જેને ભજીને આવા થે ભગવાન સ્વામિનારાયણ કેવા હોય, એ જ મહારાજ મને તમને મળ્યા છે. એવા મોટા છો મહારાજ. હજુ બધાને નથી આવડતી કડી, બોલો તો બધા ભેગા, આ તો હાવ ગુજરાતી છે. એવા મોટા છો, રોજ ભગવાનને જોઈને 5 વખત આ કડી ગાયા કરો, એવા મોટા છો મહારાજ. જીવન જાણું છું તે મળ્યા છો મને, આજ જીવન જાણું છું. ચલો ગાવ થોડું આપણે વગાડીને, તો તમને કઈ મને મજા આવે છે. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું તે મળ્યા છો મને, આજ જીવન જાણું છું. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું તે મળ્યા છો મને, આજ જીવન જાણું છું. સચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણું છું, સચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણું છું, સચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણો છો, સચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણો છો. છો અવતાર ના અવતારી જીવન જાણો છો, છો અવતાર ના અવતારી જીવન જાણો છો. એવા મોટા છો મહારાજ, જીવન જાણો છો. એવા મોટા છો મહારાજ, જીવન જાણો છો. તે મળ્યા છો મને, આજ જીવન જાણો છો. તે મળ્યા છો મને, આજ જીવન જાણો છો. કિયા અમે કિયા આપ જીવન જાણો છો, કિયા અમે કિયા આપ જીવન જાણો છો. કીડી કુંજર નો મેળાપ જીવન જાણો છો, કીડી કુંજર નો મેળાપ જીવન જાણો છો, કીડી કુંજર નો મેળાપ જીવન જાણો છો, કીડી કુંજર નો મેળાપ જીવન જાણો છો. એટલે વાલા ભક્તો, ઈર્ષા તો તરત પરાજિત થઈને ભાગી ગઈ, અને ત્યારે મહારાજે, મહારાજ આગળ સુકાનંદ સ્વામી ઊભા થઈ ગયા. સ્વામી મહારાજ પાસે જઈને કે મહારાજ હું જીતી ગયો, મોજ આપો મને, મોજ આપો. મહારાજ કે સ્વામી તમે તો જબરી કરી, નથી મહેનત પડી, સભામાં હજુ બેઠા રહ્યા છો, અમે તમને વાત કરી, તમે કીધું તમારા ધ્યાનના પ્રતાપે જીતી જઈશ, અમારા માથે નાખ્યું, ઈર્ષા ભાગી ગઈ, તમે તો ઊભાઈ નથી થયા જગ્યા પરથી, મોજ માગો છો. મહારાજ કામ કરીને તો મોજ બધા માગે, પણ કશું કર્યા વિના મોજ લઈ લે ને એ જ સાચો ભગત. ત્યારે મહારાજ સુકાનંદ સ્વામીને ભેટી પડ્યા કે વાહ તું મારો સાચો ભગત છો, ભેટી પડે. ક્યારે આવું થાય છે ખબર છે? જેને આગળ આવ્યું ને, જેને બળ મહારાજનું રાખ્યું
પોતે સેવકપનાને સ્વીકાર્યું, તેથી કહો કોના ન જીતાય, તેથી કહો કોના ન જીતાય, તે તો જે જે ધારે તે થાય, જે ધારો એ થાય. આપણે આપણા બળે બહુ ચાલતા હોઈએ છીએ, આપણી બુદ્ધિ, આપણી આવડત, આપણા પૈસા, આપણું જોર, આપણો થોડો કંઈક, થોડું જ્ઞાન, થોડી ભક્તિ, એના બળે બહુ ચાલતા હોય છે. આ મારું છે, મારું છે, મારું છે. એક સાધના તો ચાલુ કરીએ એટલી કે આ મારું નથી, એટલું ભજન તો ચાલુ કરીએ. બહુ ભજન કર્યું, આ મારું છે, આ મારું છે. તપ કરવું એ મારી તાકાત છે, ભજન કરવું મારી તાકાત છે, સેવા કરવી મારી તાકાત છે, શ્રદ્ધા એ મારી તાકાત છે. હવે એવું ભજન કરવાની જરૂર છે જે બધું દેખાય છે એ મારું નથી. ગુનાવ્યા હોય આપનામાં તોય શું છે, તમે કોઈ દી વાંચો જ નહીં, નહીંથી શનિવાર જાવ એટલે અહીંયા આગળ આ કાગળ લેતા જજો, આજ બધાય ઘેર કાગળ લેતા જજો, અને આવતા શનિવારે હું તમને આ કડીઓ કાગળ બંધ કરાવીને ગમે ત્યાંથી કડી પૂછીશ કે આ કડી બોલો. જો એક 17 નંબરની, 18 નંબરની, 28 નંબરની અને બિરદાવલી પામે મુમુક્ષુ 37 નંબરની, આટલી કડી હું તમને પૂછીશ, ચાર કડી ગમે ત્યાંથી, અને ગમે તેને પૂછીશ, બરાબર, ઉંમરવાળા દાદાને પૂછીશ અને નાનામાં નાના બાળકને પૂછીશ. એટલે તમારે એનો ભાવ કેવો પડશે છેવટે, યાદ ના રહે તો વાંધો નહીં, પણ ભાવ કેવો પડે. બહુ સરસ આવે એક મને વિચાર આવ્યો આ ઈર્ષામાંથી, કે ઈર્ષા આવી છે એ ઈર્ષાને જીતવા માટે, ઈર્ષાને જીતવા માટે અને મહારાજને રાજી કરવા માટે શું કરવું, એક આગલી કડીમાં આવે છે. સરળ બની સત્સંગમાં રહેવું, સરળ બની સત્સંગમાં રહેવું, સંતો ભક્તોની મરજીમાં સહેવું, સંતો ભક્તોની મરજીમાં રહેવું, બીજાના સદગુણોને બિરદાવો, બીજાના સદગુણોને બિરદાવો, પોતાને તેમાં સમાવી રાખો, પોતાને તેમાં સમાવી રાખો, પોતાને તેમાં સમાવી રાખો, પોતાને તેમાં સમાવી રાખો. સરળ બની સત્સંગમાં રહેવું, સંત ભક્તની મરજીમાં સહેવું, બીજાના સદગુણોને બિરદાવો, એકા બીજા આગળ બીજાના સદગુણોની વાતો કરો. તમે બે ભક્ત ભેગા થયા, આ ખૂણામાં ભેગા થયા, એટલે ઓલા ખૂણામાં ઉભેલા ભક્તના સદગુણો એકાબીજાને કહો કે ઓલા ભગત દેખાય છે ને, બહુ સારા ભગત, હા બહુ સારા, સેવા કેવી કરે, ભજન કેવું કરે, સાધુમાં કેવું હેત, આવી વાતો કરો. બીજાના સદગુણોને બિરદાવો, ભગવાન બહુ રાજી થાય. આ જગતમાં જો કોઈ સદગુણી સંપૂર્ણ નથી અને આ જગતમાં દુર્ગુણી કોઈ સંપૂર્ણ નથી. સંપૂર્ણ કોઈ પણ દુર્ગુણ જેમાં નથી એવા એક પરમાત્મા છે, એના સિવાય બીજો કોઈ નથી. મહારાજે કીધું મુક્તાનંદ સ્વામીમાં દોષ ના દેખનારા દોષ દેખાય ખરો, ગોપાળાનંદ સ્વામીમાં દેખવા વાળાને દેખાયો છે, દાદા ખાચર ને પર્વતભાઈમાં દેખવા વાળાને દેખાયો છે, તેદી દેખાયો છે, આજે દેખાય. પણ બીજાના સદગુણોનું લિસ્ટ રાખો. બીજાના સદગુણો હું ઘણી વખત કહું છું કે આ સભામાં અચાનક અમને કહેવામાં આવે કે ઊભા થાવ ભગત તમે, અને આ ભગત ઊભા કરું એના તમે સદગુણો કહો, તો આપણને એના સદગુણો જ ખબર ના હોય એનો અર્થ એ છે કે આપણી દ્રષ્ટિ જ એ નથી. આપણે આ સત્સંગમાં શા માટે આવીએ, શનિવાર સંતોની કથા વાર્તા માટે તો આવીએ જ છે, પણ બીજું કામ એ કરવાનું છે. આમાં બેઠેલા સભ્યો કોઈક આપણા કરતા કોઈક બાબતમાં આગળ છે, કોઈક બાબતમાં આપણે પણ હોઈશું, પણ એને જોવાની જરૂર નથી, કારણ કે એ તો કોનું છે, મહારાજનું. હવે બીજા પાસે જે છે એને મેળવવાનું છે. એ મેળવવા માટે મહારાજ કે સમયમાં અમે સત્સંગોને ભેગા કરીએ છીએ, શા માટે, તો એકાબીજાના ગુણો જોઈને, એકાબીજાનું વર્તન જોઈને. જયારે શ્રીજી મહારાજ પાસે સંઘ ભેગા થતા, કાઠિયાવાડનો અને ગુજરાતનો ભેગો થયો હોય, હવે બેયની ભાષા જુદી અને બેયની વાત જુદી, અમારે
ત્યાં ગુજરાતની અંદર છે ને એક બાપા હતા, તે કંડારી ગુરુકુલની અંદર કંડારી ગામના પેલા રેવનદાસ મોટા કે કહેતા ને એ, તે પેલું ત્રાસ હોય ને એને બોચ્યું, ગુજરાતમાં કે બોચ્યું. હવે ન્યાય એક બીજા ભગત કાઠિયાવાડી નવસારીના એ સેવા કરે, અને એ બે આમ થોડા હાઈ વોલ્ટેજ વાળા હતા. એટલે પછી અલગ બોચ્યું લાવો, એટલે પેલા ભગત કઈ સમજે નહીં કાઠિયાવાડ વાળા કે બોચ્યું એટલે શું. એટલે એટલે 8-10 વખત કીધું બોચ્યું, સમજે પેલો બોચ્યામાં. અને પછી જે ખીજાય ઓલા મોટા, હારા મૂર્ખા બેરો છે, બોચ્યું 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 કઈ થાક્યો તો બોચ્યું દેતો નથી કે બે થપટ લગાવી દીધી ઓલા. પછી કોઈ કીધું બાપા એ બોચ્યામાં ના સમજે. આવા બધા મહારાજ પાસે સંઘો ભેગા થતા. તો ગુજરાતના ભક્તોનો પ્રેમ બહુ હોય તો મહારાજ કહેતા ગુજરાતના ભક્તો પાસેથી પ્રેમ શીખજો. સૌરાષ્ટ્રના ભક્તોમાં નિષ્ઠા ને સમર્પણ ને એક ભાવ અનન્ય નિષ્ઠા બહુ હોય તો મહારાજ ભક્તોને કે તમે આમાંથી આ શીખજો. એમ બધાય ભક્તો જ્યારે ભેગા થતા ત્યારે મહારાજ એકાબીજાના સદગુણોને શીખવા કહેતા. મહારાજ એવું કહેતા કે સંતો પાસે તો બેસજો, પણ મહારાજ એવું કહેતા તમે તમારાથી સદગુણી ભક્તો પાસે પણ બેસજો, કારણ કે તમારું જીવન ઘડવા માટે અમારા સમાગમ તો જરૂરી છે, સંતોનો સમાગમ. પણ સંતોના સમાગમ કરતા પણ વિશેષ એ સમાગમ કર્યા પછી તમારે તમારા જીવનથી જીવન ઘડવાનું છે, કારણ કે તમે ગ્રહસ્થ આશ્રમમાં છો. ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભક્તોને તમે જોશો કે આ ભગતને સોમથી બુધમાં 4 વખત આવવાનો ટાઈમ મળે છે તો હું ગ્રહસ્થ આશ્રમમાં છું, મને કેમ ના મળે? તો તમારાથી અવાશે. અહીંથી તમે 1/4 કલાક દૂર રહેતા હો ને તમને એમ થતું હોય 1/4 કલાક દૂર છીએ, શું કરીએ, બાકી તો આવત, પણ 1/4 કલાક દૂર છીએ. આવા સુરેશભાઈ જેવા પેન્સિલવેનિયાથી 2 કલાકથી આવતા હોય તો જોવે કે આ 2 કલાકથી આવે છે, રાતે 1 વાગે જાય તોય પાછા 2 કલાક એટલું ડ્રાઈવ કરીને જવાનું હોય તો એને 9 વાગે ઉતાવળ ના હોય, બધું હંકેલી હાથની યુવા સભા થાય, બધું થાય, હાડાબાર 1 જાય, તારું રાતે 2-2:30 વાગે પહોંચે ત્યાંથી આવે છે. હવે કોકને આવવામાં આટલી જ આળસ થતી હોય 1/2 કલાક, કે પિસ્કાટવેની એક્ઝિટ 8 પર છે ને 14 પર, ઘણું દૂર છે. 8, 9, 10, 11, 12, 13, હવે ભરું બહુ લાંબી. આવું થતું હોય તો એને એટલું જ વિચારે કે ઓલા ભગત ત્યાંથી આવે છે, બસ પૂરું થઈ ગયું, એને તરત જ આવવાનું શરૂ થઈ જાય. પણ તમે અમને ગમે એટલી વાર અમારી વાત સાંભળો ને તો તમને એમ થાય સ્વામીનો તો ધંધો, ઘણા તો અમારો ધંધો કરીને બેઠા હોય છે કે સ્વામીનો તો ધર્મ છે કહેવાનો, પણ આપણે તો જેટલું થતું હોય એટલું જ બોલો, જેટલું થતું હોય એટલું જ કરવાનું બોલો. એટલે હવે મારે અહીં તિલક ચાંદલો રાખી દેવો છે આ બાજુ. હા, આજે મનુભાઈ આવ્યા મને કે સ્વામી એક આ ભરતભાઈ માટે જ સૌથી પેલા ચાંદલો ગોતતા હતા, એટલે અહીં પેલા ટેબલ ઉપર પાછળ રાખી દેવો છે, એટલે ત્યાંથી જ બોર્ડ લગાવીને પછી ગાડીઓ બે અહીંયા આગળ પાર્કિંગ થાય, એટલે વાંધો ના આવે કે બોર્ડમાં આવી ગઈ પછી વાંધો નહીં. એટલે ત્યાં મૂકી દેવો છે, બાથરૂમમાં મૂકેલો જ પણ એમને ખબર ના હોય ને, એટલે આપણે અહીં બહાર મૂકીશું એક, અહીં મિરર મૂકી દઈશું, બધી ફૂલ વ્યવસ્થા આપો, આ સત્સંગમાં ફૂલ વ્યવસ્થા આપો, કોઈ રીતે જીવને ભગવાન ભજાવા છે બસ, એન કેન પ્રકારે 1/2, 1/4 કલાક, 1 કલાકે પણ પાકો ભગત થઈ જવો જોઈએ અહીં આવે, એટલે મહારાજ રાજી થઈ જાય જોઈને કે વાહ છે પણ ભગત. હવે એવું કોઈ જોવે તો બળ મળે ને. આજે કોઈથી તિલક ચાંદલો કરવામાં શરમ આવતી હોય તો આવો વેદાંત જેવો છોકરો જોવે, ખેર આટલો છોકરો સ્કૂલમાં આ તિલક ચાંદલો કરીને જાય છે, પેલો પાર થઈ આગળ આવે છે આ તિલક, અહીં ઘણા બધા છોકરા તિલક ચાંદલો કરીને જાય, તો આટલા આટલા છોકરા સ્કૂલમાં તિલક ચાંદલો કરીને જાય ને, હારો હું ઇન્ડિયામાં જન્મ્યો ત્યાં બળદની વચ્ચે જન્મી નહીં આવે ને મને તિલક ચાંદલો કરતા શરમ આવે, મને ધિક્કાર કહેવાય. આમ પોતાની જાત પ્રત્યે ધિક્કાર ફિલિંગ થાય ને તરત જ થાય બોલો, તરત થાય. અને તમે તિલક ચાંદલાનો મહિમા અમે કહીએ ને, આ ભગવાનના ચરણારવિંદ છે ને પછી લક્ષ્મીજીનો વાસ છે ને ભગવાનનો ભક્ત સહિત વાસ છે, તો કે હશે હશે, વાંધો નહીં હોય. પણ આવું જો કોઈના જીવનથી જીવન ઘડશો ને તો બહુ જલ્દી આગળ જશો. એકવાર પ્રયત્ન કરો તમે, આ સત્સંગમાં આપણાથી શ્રેષ્ઠ ભક્તો ખોળ નાખો, કઈ બાબતમાં આપણાથી શ્રેષ્ઠ છે એ ખોળો, એ ખોળ્યા પછી એની વાતને બહુ વિચારો, બહુ વિચારો, બહુ વિચારો. તમે જેટલો ઉપદેશથી આગળ નહીં જાઓ ને એટલા એકબીજાના જીવનથી આગળ જશો. જીવનથી જીવન ઘડાય છે, બહુ સાચી વાત છે, જીવનથી જીવન ઘડાય છે. અને તમે અમારું જીવન જોવો તો અમારું તમે કરો શું મનકો, તમે અમારું જોવો. હવે સૌથી પહેલા તમે સાધુ થઈ ગયા, ત્યાં જ તમારે તકલીફ થાય, હવે ક્યાં છોડીને આવો. હવે અમારા સ્ટેપ જે તમે જોવા જાઓ, અમારું તો અમારું તો તમારે એટલું જ જોવાનું કે આ ખોટા સિક્કા નથી ભટકે ને અમને, બસ
આ ખરેખર ભગવાનના સાચા સાધુઓ છે ને આટલું જ જોવાનું. આટલું જોયા પછી અમારા ઉપદેશને જ ગ્રહણ, બાકી અમારું કર્યું તમે કરો, થાકી જાઓ. એ માર્ગે ચલાય એવું જ નથી. એટલે તમારે તમારા માર્ગે ચાલેલા જે ભગવાનના ભક્તો હોય આમાં બધા, એવા બધાને ખોળો અને ખોળી અને એના સદગુણોને બિરદાવો, બહુ બિરદાવો, બહુ બિરદાવો. અને પછી એવા સદગુણોને બિરદાવો ને એટલે એમાંથી આપણને મળે, શીખવા માટે મળે, સમજ્યા ને. એટલે બીજાના સદગુણોને બિરદાવતા શીખવું, ભગવાન બહુ રાજી થાય. પોતાને એમાં હમાવી દેવા, કોઈના સદગુણો બિરદાવો, પોતાને એમાં હમાવી દો, એટલે ભગવાન બહુ રાજી, બહુ રાજી થાય. કોઈ પાંચ ભક્તોએ ભેગા થઈને સેવા કરી હોય, બહુ સારું કાર્ય કર્યું હોય, તો અને પછી પાંચ ભક્તો ભેગા થાય એટલે વધતા ઓછા પ્રમાણમાં કોઈ કાર્ય સફળ થયું હોય, પણ પાંચે કર્યું હોય તો પાંચે પાંચના ટકા એક સરખા ના હોય. કોઈને બુદ્ધ સારી આઈડિયા હોય, કોઈ કામ શરીરથી કર્યું હોય, કોઈ કોઈ ભૂલ ના થાય એવું કાર્ય કર્યું હોય, એમાંથી પછી જ્યારે બિરદાવવાનું થાય ત્યારે પેલા બધા એમ કે આ પાંચ જણે કર્યું, આ પાંચ જણે કર્યું, તો એ પાંચમાં એકાબીજા પ્રત્યે એવો ઝઘડો થાય, કદાચ એવું કહી દે કે આ ટીમ વર્કથી આ પાંચનું કામ કર્યું, પણ એમાં આ ભગત તો અમારે બહુ સારું કર્યું, એ પાંચમાં આ છે ને મોભ છે, એટલે પેલા ચારને પ્રોબ્લેમ ચાલુ થઈ જાય કર્યા પછી. સમજાયું તમને? પણ જો એ પાંચને જેવી ભાવના થાય, ઓલા કે જો સ્વામી અમે પાંચે કર્યું એમ નહીં, આ ભગતની બહુ જ મહેનત છે, એ ભગતનું જ કહેજો, મારું કશું કોઈ દિવાળ કોઈ બોલતા જ નહીં, એ ભગતનું જ છે, અને કદાચ કંઈ કહેવામાં આવે તોય પણ એવું જ સમજે મારાથી કે આ ભગત હતા ત્યારે થયું. ભગવાન બહુ રાજી થાય, ભગવાનનો રાજીપો બહુ થાય. પણ આપણે બધા ઊંધા ઝંડા પકડ્યા હોય ઘણી વખત, આપણને ખબર નથી કે ભગવાનનો રાજીપો સામાં છે. આપણે જગતનો રાજીપો મેળવવામાં પડ્યા છે, શ્રીજી મહારાજનો રાજીપો છે એ આખો જુદા માર્ગનો છે, બહુ જુદા માર્ગનો છે, જુદા રસ્તાનો છે. માટે સુકાનંદ સ્વામીના જીવનમાંથી એ શીખવાનું છે, પોતાને સમાવતા શીખીએ, બીજાના સદગુણોમાં પોતાને સમાવવા. આગળ જો, સમાવામાં સુખ અતિ ભારી, સમાવામાં સુખ અતિ ભારી, હૃદયમાં રાખવું એ જ ધારી, હૃદયમાં રાખવું એ જ ધારી, મહારાજ ન ભૂલે તેને પડ, મહારાજ ન ભૂલે તેને પડ, આપી રાખે પોતાનું જ બળ, ઓ આપી રાખે પોતાનું જ બળ, બીજાને વખાનો વારે વારે, ઓ બીજાને વખાણો વારે વારે, તેમાં વાલો રહે રાજી ભારે, ઓ તેમાં વાલો રહે રાજી ભારે, હરિજનને જે ઉપસાવે, હરિજનને જે ઉપસાવે, નાથ તેને પોતામાં સમાવે, નાથ તેને પોતામાં સમાવે, નાથ તેને પોતામાં સમાવે, નાથ તેને પોતામાં સમાવે. સમાવામાં સુખ હતી બારી, હૃદયમાં રાખવું એ જ ધારી. સમાઈ જાઓ ને એમાં જે સુખ છે ને એ ઉપસવામાં સુખ નથી. જીવ જન્મો જન્મથી ઉપસવાનું શીખતો આવ્યો છે, હું ઉપસવો જોઈએ, હું ઉપસવો જોઈએ, મારી ગણતરી થવી જોઈએ, મારું નામ રહેવું જોઈએ, મારું આ રહેવું જોઈએ, મારું સ્ટેટસ રહેવું જોઈએ, આવી જન્મો જન્મથી મથામણ જ આની કરીશ, અને હજુ પણ એ જ કરે છે. સંસારમાં કરો, નો પ્રોબ્લેમ, સંસારમાં તમારું સ્ટેટસ ખોળવા માટે મહેનત કરો કે મારું સ્ટેટસ આ પાંચ મારા હાળો બનાવી બધા બેઠા તા મને ના પૂછ્યું આજથી સંબંધ પૂરો, બહુ સારું, ખોટા થઈ ગયા દેહના સંબંધી, ત્યાં સ્ટેટસ ખોળો, નો પ્રોબ્લેમ. પણ સત્સંગમાં તો સ્ટેટસને ઓગાળો, સ્ટેટસ આપતા હોય ને તોય દબાવવા મહેનત કરો, પકડશો જ નહીં. એમાં જેટલું સ્ટેટસ ઉપસાવવા મહેનત કરી એ રોંગ મહેનત છે, એ આપણું કલ્યાણ બગાડવા માટેની જ મહેનત છે. સત્સંગમાં તો સમાઈ જવાનું છે, ખબર પણ ના પડે કે કોને કર્યું, ખબર પણ ના પડે કે કોને કર્યું. બોલો, એવા કેટલાક ભક્તો હોય છે કે કાર્ય કરી લે ને કોઈને આ સત્સંગમાં ખબર પણ નથી હોતી કે આને આ કાર્ય કર્યું, એવાના નામ ફક્ત હૃદયમાં લખાયેલા હોય છે. હૃદયમાં જેના નામ ભગવાનના હૃદયમાં લખાયેલા હોય કોઈને ખબર નથી, મોટા પુરુષના હૃદયમાં લખાયેલા હોય
કોઈને ખબર નથી કે આ એને કર્યું છે. બોલો, એવા ભગવાનના ભક્તો છે આ સત્સંગમાં, કે જેને કંઈક સેવા કરી હોય, સમર્પણ કર્યું હોય, કેટલું મોટું કર્યું હોય, આપતકાળે કર્યું હોય, પણ જેની કોઈને ખબર નથી, એની નોંધ પણ ના લેવાઈ હોય, એનું ક્યાંય લખાણ પણ ના થયું હોય કે આવી એને સેવા કરી, તોય પણ એને કોઈ પ્રશ્ન ના હોય. અને ઘણી વખત મેં કીધું એમ કે પંખાના 3 પાંખિયા ઉપર 9 નામ લખવાના હોય, બરાબર છે, અને એ 10 વર્ષ પછી એ 9 નામ ગોતે કે હારું પેલું નામ ભૂસાઈ ગયું, ભાઈ હવે પેન્ટરનો ખર્ચો થાય, 600 રૂપિયાનો પંખો આપ્યો ને, હવે પેન્ટરનો ખર્ચો 600નો થાય લખાવાના, આવું થાય. માટે સમાતા શીખવું, સમાતા, સત્સંગ રૂપી સમુદ્રમાં જો સમાઈ જશું ને તો મોતી મળશે. સમાયેલા બહુ ખુશ હોય, વજન ના હોય એના માથે. ગંગા નદીમાંથી ગુરુજીનું દ્રષ્ટાંત, ગંગામાંથી તમે એક ડોલ ભરીને પાણી લો તો શું લાગે? શું લાગે? વજન. પણ ગંગામાં ડૂબી જાઓ, ઉપરથી કરોડો ગેલન પાણી જતું રહે તો વજન લાગે? એમ જે ઉપસવું ને સત્સંગમાં, મારું સ્ટેટસ રહેવું જોઈએ ને, મારી ગણતરી થવી જોઈએ ને, ભાઈ હું તારી ગણતરી, સ્વામી નારાયણ કરે છે, તું ક્યાં કરે છે, ક્યાં કરે છે. આજે મેં કંઈક થોડું અહીં મારા દ્વારા મહારાજે કંઈક થોડું કાર્ય કરાવ્યું અને પછી મને એમ થાય કે હવે આ કાર્યની વાત આવે ત્યારે મારું નામ આવવું જ જોઈએ, પણ તે ક્યાં કર્યું છે? તું હતો જ ક્યાં? ભગવાને મોટા તને પસંદ કર્યો ત્યારે તું સાધુ થયો, સાધુ થઈને તને બુદ્ધિ આપી, અક્કલ આપી, ત્યારે તે કર્યું, અને બુદ્ધિની અંદર એ ભળ્યા ત્યારે થયું, એ ભળ્યા નહીં, બીજા 5ના હૃદય મારીને કેવડાયું કે આ સાધુ કેવું કરજો, એને કર્યું ત્યારે થયું, એ બધું કરાવવાળો એ છે. હવે તું સ્ટેટસ ગોતે તો મૂરખ જ કહેવાય, તું ક્રેડિટ ગોતે તો મૂરખ જ કહેવાય. એમ પોતાની જાતને સમજાયા કરો, એકાંતમાં બેસીને સમજાવો. આ પ્રક્રિયા જાહેરમાં સમજાવવાની નથી, એકાંતમાં બેસીને સમજાવો. અને નવા નવા હો ને એને પ્રોબ્લેમ ના થાય, પણ જેમ જેમ તમે કંઈક થોડું કરતા થાવ ને, જેમ જેમ થોડું કંઈક આમ ખમતી ધર થાવ ને, પછી પ્રશ્ન થાય, ત્યાં સુધી પ્રોબ્લેમ ના થાય. માટે આ વસ્તુને બહુ શીખીએ. સુકાનંદ સ્વામીના જીવનમાંથી બીજાને ઉપસાવો, બીજાને ઉપસાવો, આપણે પોતે હમાઈ જાઓ. સવામાં સમાવામાં સુખ હતી ભારી, હૃદયમાં રાખવું એ જ ધારી, મહારાજ ન ભૂલે તેને પળ, આપી રાખે પોતાનું જ બળ. ભગવાન એવા ભક્તોને પોતાનું બળ આપે છે. બીજાને વખાણો વારે વારે, તેમાં વાલો રહે રાજી ભારે. બીજાને વખાણ કરો ને ભગવાન બહુ રાજી થાય, પણ આપણને કેવી ટેવ, કેવી ટેવ? પોતાના જ, પોતાના જ. હમણાં આમ કે પેલું મંદિર થયું ખબર છે તમને? હા, તમે જાઓ છો? નથી જતા તમે મંદિર? આપણે એમાં આપ્યું છે. વાહ વાહ, એવું કેવું જોઈએ કે મંદિરની અંદર કેવા સારા સાધુ છે, સમાગમ કરવા જજો. પણ સૌથી પહેલું હું નોંધ લે, આપણે આપ્યું છે. હા, જોયું નથી તમે? કેમ, તમને સ્વામીએ કોઈ દી વાત જ ના કરી મારા વિશે? ભલા માણસો, આપણે કઈ આવું કરવા સત્સંગમાં આવ્યા છે? હે, કોઈ કે આ ભગત સત્સંગી થયા હોય, આ શશિકાંતભાઈ આવ્યા, નિષ્કામ સ્વામીએ 5 ફોન કર્યા એટલે આવ્યા, અને સરસ ભગત હતા ને વધારે ભગત થયા, પછી એને કોઈ મળે, બીજા ભગત મળ્યા, એટલે એ ભગત મળ્યા, ને પછી એ ભગત મને મળ્યા, એટલે હું કહું શશિકાંતભાઈ મળ્યા હતા? હા, કીધું કે નહીં સ્વામીએ કેટલી બધી મહેનત કરીએ. એટલે ભલા માણસ, તું એના માટે છો? તારે એને એ દ્રઢ કરવાનું છે, તું એવું કે બહુ સારા ભગત છે, પણ સ્વામી એવું ગોતે? તમને કીધું મારી મહેનત વિશે કંઈ કીધું? આપણા તો એવા અવળા ઝંડા છે, એવા અવળા દોરડા છે, એવી અરડી અવળી સાયકલો ચડી ગયેલી છે કે ના પૂછો વાત. માટે સુકાનંદ સ્વામીના જીવનમાંથી આપણે સમાતા શીખીએ, પોતાની જાતને પુરુષોત્તમમાં ઓગાળતા શીખીએ, પોતાના અસ્તિત્વને પુરુષોત્તમની અંદર મીટાવવાનું શીખીએ, અસ્તિત્વને બહુ રાખ્યું, જન્મો જન્મથી રાખ્યું, આ જગતે આપણને શું આપ્યું, આપણે આપણા અસ્તિત્વને ટકાવીને શું કરશું, આપણા અસ્તિત્વ કેટલા દિવસના, આપણે કેટલા બુદ્ધિવાળા ને કેટલા શક્તિશાળી, આપણું અસ્તિત્વ આપણે આ સત્સંગમાં કે કોઈ ભગવાનના સંત કે ભક્ત ઉપર રાખીને શું કામ છે. એના કરતા ભગવાનના સંતો ભક્તોમાં પોતાના અસ્તિત્વને ઓગાળી દઈએ. ખાંડ છે, એ ખાંડ 20 જ ગ્રામ હોય, દૂધ 200 ગ્રામ હોય, એ દૂધના 200 ગ્રામ જેટલું 20 ગ્રામની ખાંડને થવું હોય તો શું કરવું પડે? શું કરવું પડે? ઓગળી જવું પડે, બરાબર. હવે એ ઓગળી ગઈ, ખાંડ બાજુમાં પડી છે, 20 ગ્રામ આટલી બાજુમાં પડી છે, દૂધ 200 ગ્રામ પડ્યું છે. હવે ખાંડ એવું કે હું ખાંડ છું, ખાંડ છું, ખાંડ છું, કોઈ ખાંડ ખાઈ લે
તો એને કેટલી વાર ટેસ્ટ આવે? પેલો ખાંડના વખાણ કરે કેટલી વાર? એક મિનિટ ગળી હતી. અને 200 ગ્રામ દૂધમાં જો ઓગળી જાય તો ઘૂંટડે ઘૂંટડે કે ઘૂંટડે ઘૂંટડે ખાંડ ગળ્યું દૂધ છે. દૂધ કેવું છે? ગળ્યું કોણ છે? પણ કહેવાય શું? દૂધ ગળ્યું. પણ ખાંડની નોંધ રાખે કોણ? દૂધ રાખે. સમજાય છે? ખાંડની નોંધ કોણ રાખે? દૂધ રાખે. ભલે પેલો ઘૂંટડે ઘૂંટડે ગળ્યું ગળ્યું કહેતો, પણ દૂધને ખબર છે કે ગળપણ તો ખાંડની છે. એમ આપણે પુરુષોત્તમમાં ભગવાનના કોઈ સંત ભક્તમાં ઓગળી જઈએ ને તો ઘૂંટડે ઘૂંટડે ભલે ને પેલો પીતો ગળ્યું છે ગળ્યું છે ગળ્યું છે, પણ તમારું કઈ જતું ના રે, તમારું ગળપણ જવાનું. અને આપણે તો ગળ્યું જ કરવું છે ને ખાલી. એ ગળ્યું ગળ્યું કે છે, બહુ સારું છે. સમાઈ જઈએ. 20 ગ્રામ ખાંડ ને 200 ગ્રામ દૂધ જેટલું અસ્તિત્વ રાખવા દૂધમાં ઓગળવું પડે છે એમ યાદ રાખો. પુરુષોત્તમ મય થવા માટે પુરુષોત્તમમાં આપણી ખાંડની ખાંડી નથી. આપણે તો કડવું ઝેર છીએ, એ ભગવાનની અંદર ઓગાળ દેવાનું છે. અને કોક ખાંડ જેવા ને કોક ખાકરના ટુકડા જેવા મોટા સત્પુરુષો ને સંતો ને એવા ભક્તો છે ને એકાંતિક, એ લોકોની ગળપણ છે ને એની ભેગા થોડું થોડું આ કડવું ઝેર છે ને ગળ્યું ગણી જશે. સમજ્યા ને? ઘણી વખત નહીં વસ્તુ બગડી જાય તો આમ સેદ લાગતી કે થોડી ખોરી લાગે છે એમ. સમજાય? એમ તમે ખોરી તો કે ખાઈ જાઓ, વાંધો નહીં. એમ છે ને આ ભગવાન, આ ભગવાનને ત્યાં જે માલ બન્યો છે ને એમાં તમે તો બધા જોકે ગળ્યા જ છો, પણ કોક મારા જેવું કોક હોય અંદર થોડું થોડું આવે તો પાર પડી જાય. એટલે હમાવામાં શીખો એમ. આપણે તો કોકને એકલા પડ્યો હોય તો ચખાડવા જેવાય નથી, હું એમ કહેવા માંગુ છું. આપણે કોઈને એકલા નથી ચખાડવા જેવા, તો કોકની ભેગા મિક્સ થઈને પાર પડી ગયા તો એટલે હમાવું. હા, બહાર નીકળવાની મહેનત ના કરશો. આગળ કડી છેલ્લે, એક જ કડી છે હવે. બીજાને વખાનો વારે વારે, તેમાં વાલો રહે રાજી ભારે, હરિજનને જે ઉપસાવે નાથ તેને પોતામાં સમાવે. હા, શીખવા જેવું છે. આ ભગતે કીધું બહેનો, એટલે બહેનો એ ખાસ શીખવા જેવું છે. વાત સાચી છે તમારી. દાળ સરસ બની ગઈ હોય ટેસ્ટી, અને પછી આખો સત્સંગે દાળ આજે તો પણ પીધે રાખે એવી છે, પીધે રાખે એવી છે. હવે 10 બહેનો એ સેવા કરી હોય અંદર, હવે વઘારવાળા જે હોય એને ગલગલિયા ના થાય એવું થાય. એ કે ના આજે તો 10 બહેનો એટલે ફલાણા તમે કરી હશે કેમ? ના ના, જીવ માત્રની વૃત્તિ છે, આ તો શીખી રાખવાનું છે. આપણે શીખી રાખવાનું છે, સમજ્યા ને? બધે એવું જ છે, જેવું મને થાય એવું તમને થાય, તમને થાય એવું ન્યા થાય, બધું એવું જ છે, હરખું જ છે. પણ આપણે બધા એક જ જગ્યાએ છીએ એટલે ત્યાંથી આગળ ખસવાનું છે. હવે ન્યા ન્યા પડ્યા નથી રહેવાનું. એટલે હું કહું છું કે આ વસ્તુને અપનાવો. ફક્ત કથા સાંભળીને શનિવાર પૂરો થયો ને ઊભા થઈને જતા રહેશું તો લોયાધામના 1000 સત્સંગ ભરીશું તો કાંઈ નહીં થાય. 1000 વખત હું સુકાનંદ સ્વામીનું નહીં, બધાનંદ સંતોનું આખ્યાન હું કહી જઈશ ને તો એ જેસે થે. હું ન્યા, તમે ન્યા, બધા એક જ જગ્યાએ. અને આમ જ કર્યા કરવું પડશે પછી. એના કરતાં કંઈક આગળ વધીએ, ચિંતન કરીએ. આ કથા કરવાવાળો વાંચે ખારું, હું કહીને આવ્યો છું? રાતે પથારીમાં બેઠા એને વિચારવું જોઈએ. અને કથા સાંભળવાવાળા રોજ વિચારે, આ કથાને વાંચવી, કડીને વાંચવી, પછી બરાબર વિચારવું કે મને ઈર્ષા કેટલી છે, મને ઉપસવાનો રાગ કેટલો છે, મને આમ મારું નામ લેવાવું જોઈએ એવું કેટલું રહે છે, આને મારે ટાળવાનું છે. આવું ગોતો, પોતાના આત્માનું ગોતો, ચિંતન કરો, એની ડાયરી બનાવો, કેટલું ટળ્યું છે ને કેટલું બાકી છે. પછી મહારાજનું સુખ આવે એ જોજો. અત્યારે જે આવે છે ને અહમ ને બધા સહિત જે સત્સંગનું સુખ આવે ને તો ઝાકળ જેવું છે, ઉડી જશે. જેથી આપણને કંઈક આપણું ધાર્યું નહીં થાય ને તેથી જતું રહેશે બધું. આજે જે દેખાય છે કે આ મૂર્તિ થોડી દેખાય છે ને થોડું આમ એજ થઈને થોડું રડવું આવી જાય, ભગવાન પાસે થોડું સંત સાધુને દેખીને રડવું આવે છે કે આમ તેમ થાય છે ને, બાષ્પીભવન થઈ જવાનું એ તો બધું. પણ જો આવું કરેલું હશે તો ટકેલું રહેશે. માટે વાલા ભક્તો મજબૂત થઈએ, અંદરથી મજબૂત થઈએ, બહારથી નહીં. બીજાને આથી કહો કોણ મોટી પ્રીત, આથી કહો કોણ મોટી જીત, શ્રી હરિ કરે નિત નિત પ્રીત, શ્રી હરિ કરે નિત નિત પ્રીત, જગ જીતે ગયો એવો જન, જગ જીતી ગયો એવો જના,
રાજી કર્યા મોહનજીને મન, ઓ રાજી કર્યા મોહનજીને મન, રાજી કર્યા મોહનજીને મન, ઓ રાજી કર્યા મોહનજીને મન, ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરે ના, તોય તે પારકા છે ઘરે ના, મોટા નાયા પેલા ગુણ તે છે, મોટા નાયા પેલા ગુણ તે છે, તેનાથી આપનું શોભે છે, તેનાથી આપનું શોભે છે, જગ જીતી ગયો એવો જન, જગ જીતી ગયો એવો જન, જગ જીતી ગયો એવો જન, જગ જીતી ગયો એવો જન. બસ આથી કહો કોણ મોટી જીત, શ્રીહરિ કરે નિત નિત પ્રીત. જ્યારે આપણે આવી રીતે સમાઈને રહેશું ત્યારે ભગવાનને આપણી ઉપર બહુ હેત થશે, અને પુરુષોત્તમનું હેત જે મળશે એવું આ જગતમાં કોઈનું હેત નથી. એ પુરુષોત્તમનો એક વખત આ માથા ઉપર હાથ પડશે ને એનું જે સુખ આવશે ને એવું સુખ આપણે ક્યારેય અનુભવ્યું નહીં હોય. બ્રહ્માનંદ સ્વામીએ જે ગાયું, મેરો મેરો કહી હે ઈસ મેરે શીશ હાથ કબ ફેરોગે, મેરો મેરો કહી હે ઈસ મેરે શીશ હાથ કબ ફેરોગે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, મહારાજ તમે મને મારો બ્રહ્માનંદ, મારો બ્રહ્માનંદ, મારો બ્રહ્માનંદ એમ કહીને મેરે શીશ, મેરો મેરો કહી હે ઈસ, હે ઈસ એટલે હે ભગવાન, મારો મારો કહી, મેરો મેરો કહી હે ઈસ મેરે શીશ હાથ કબ ફેરોગે. જેમ પેલું મા પોતાના છોકરાને આમ કેમ આમ ફેરવતી હોય હાથ, એમ મહારાજ તમે મને મારો બ્રહ્માનંદ કહીને ક્યારે મારા માથે હાથ ફેરવશો. આવી તાલાવેલી આપણને જાગશે ને તે દિવસ આ બધા બીજા રાગ ટળી જશે, કેવળ એને રાજી કરવાનું તાન ચડશે. આપણી ઉપર પણ સુકાનંદ સ્વામી ઉપર મહારાજ જેમ રાજી થયા, માયા ભાગી ગઈ, ઈર્ષા ભાગી ગઈ, અને સુકાનંદ સ્વામીને મહારાજ ભેટી પડ્યા કે સુકાનંદ આ ઈર્ષા તારું નામ લેતા ભાગી ગઈ, આની પાછળનું કારણ શું, તારી અંદર બહુ તાકાત, તું બહુ બળ્યો, બહુ સરળ છો ને એટલે. સુકાનંદ સ્વામી કે મહારાજ છેતરશો નહીં. શું કીધું? છેતરશો નહીં. જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. આપણે કેટલી વાર છેતરાઈ જઈએ છે, કેટલી વાર છેતરાઈ જઈએ છે, માટે છેતરાશો નહીં. કોણાથી ના છેતરાશો? ભગવાનથી સાવધાન, આનાથી સાવધાન રહેવાનું. બધા કે ને પેલું નથી લખેલું ડેન્જર, આપણે ત્યાં નહીં પેલું ઇલેક્ટ્રિકનું હોય ત્યાં લખેલું ડેન્જર, અડસો નહીં સાવધાન, એમ ભગવાનથી સાવધાન રહો. કરે છે એ આપણા નામ ચડાવે છે, અને પછી આપણને નામ લેવાનું આમ બરાબર રહી જાય તો આપણે એમાં એમાં મથ્યા કરીએ, અને ભગવાન કે જય સ્વામિનારાયણ મથ, તારા જેવાની જરૂર છે મથ, સત્સંગમાં મથાયા કરે આ જન્મ ને બીજો જન્મ, પણ આપણે તો મૂર્તિના સુખે સુખિયા થવું છે ત્યાં પહોંચવું છે. આગળ આવે મહારાજ સુકાનંદ સ્વામીને ધ્યાનની રીત બતાવશે, ધ્યાન કેવી રીતે કરવું, મૂર્તિનું શું સુખ છે, ધ્યાન શા માટે કરવું, એ આપણે આવતી સભામાં સમજશું. આજે આ સભામાંથી મહારાજના ચરણોમાં ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણી અંદર રહેલી ઈર્ષાઓ ટળે, આપણે મહારાજને વાલા થઈએ, આપણને ઉપસવાના રાગ ટળે અને સમાવવાના રાગ વધે, ભગવાનના ભક્તોના વખાણ કરવાના રાગ વધે અને પોતાના વખાણ કરવાના રાગ ઘટે, એવું એ બે આપણને એવો બુદ્ધિયોગ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી, સુકાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી અત્યારે કથાને પૂર્ણ કરું છું. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિના નીલકંઠં ભજે. હરિ કૃષ્ણ મહારાજની જય.